ગીર સોમનાથમાં સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતોના પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે, ત્યારે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં વરસાદ ખેડૂતો માટે ખુશિયાળી લાવતો હોય છે, પરંતુ સિઝનના અંતે આવનારો વરસાદ ખેડૂતો માટે મુશ્કેલી લાવે છે. આવો જ કંઈક ગીર વિસ્તારમાં જોવા મળી રહ્યું છે. ચોમાસાની શરૂઆતમાં વરસાદ ઓછો થવાને લઈને ખેડૂતો મુશ્કેલીમાં હતા, તો હવે વરસાદ બંધ ન થવાને લઈને પણ ખેડૂતો ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયા છે. જી હા, છેલ્લા ઘણા દિવસથી ગીરમાં સતત વરસાદ ખાબકી રહ્યો છે, જેને લઈને ગીરના નદીનારા, ડેમો અને વોખલાઓ પણ છલકાયા છે. અનેક વિસ્તારોના ખેડૂતોના ખેતરોમાં પાણીથી દડપોડ થયા છે. નીચાણવાળા વિસ્તારોમાં ખેતરોના પાક સતત પાણીમાં ડૂબેલા જોવા મળ્યા છે. 3 મહિનાના તંતોડ મહેનત કરીને ખેડૂતોએ મગફળી, બાજરી અને કપાસના પાકને ઉછેર્યો અને હવે આ પાક લણવાની તૈયારીમાં જ હતો કે વરસાદ સતત ખાબકી રહ્યો છે, જેથી હવે પાક હતો ન હતો ખેડૂતોના સપનાઓ રોડાઈ રહ્યા છે. જિલ્લામાં અતિ ભારે વરસાદ, ગયા વર્ષે પણ પુષ્કળ હતો અને આ વર્ષે પણ પુષ્કળ છે, એટલે એના કારણને લીધે આ વર્ષે માંડવીનો પાક, બધા સંપૂર્ણ પાક નિષ્ફળ જવાની સંભાવના દેખાય. એમને લીધે મહેરબાનીથી કંઈક પણ સરકાર ખેડૂત સામે જોઈ તો સારું કહેવાય, ન ખેડૂતને તો નુકસાની છે એવું દેખાય. ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે, તો બીજી તરફ અબોલા પશુઓના ચારા પણ બગડી જતા આવનાર સમયમાં પશુઓને ચારાને લઈને પણ પશુપાલકો ચિંતિત બન્યા છે. તાલાલા, સુત્રાપાડા, કોડીનાર, વેરાવળ ગીર, ગઢડા, ઉના સહિતના અનેક ગામોના ખેડૂતો હાલ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. આ દ્રશ્ય છે ગીરના સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના. અહીં પણ તંતોડ મહેનત અને ઊંચો ખર્ચ કરીને ખેડૂતોએ મગફળીનો પાક વાવ્યો હતો, પરંતુ અહીં પણ ખેડૂતોને મગફળીના પાકને જોરદાર નુકસાન થયું છે. મગફળીનો પાક તૈયાર થઈ ચૂક્યો હતો અને જમીન બહાર કાઢવો પડે તેમ છે, પરંતુ વરસાદના કારણે તેને જમીનની બહાર કાઢી શકાતો નથી અને જમીનની અંદર રાખવામાં આવે તો પણ તે સડી જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. ગીર સોમનાથ જિલ્લા સોમનાથના શ્રી સુત્રાપાડા ગામ, ભાઈ સુત્રાપાડા તાલુકો ના ગામ પસનાવડા, તે અમારે માંડવી નિષ્ફળ જાય છે થાલ, બરાબર. એમાં અટાણે ઉગાવો બધી ફૂલ આપી દીધો છે ને 15 વીઘાનો થાલ છે, એમાં જોઈએ એવી માંડવી નથી, અટાણે ઉગી ગઈ બધી. ને અટાણે જે સરકારને કે તમને નમ્ર વિનંતી કે તમે આવીને ચેક કરી જાવ, જોઈ જાય. ખેડૂતોની ચિંતાને ધ્યાનમાં રાખીને ગીર સોમનાથ જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ સીએમને પત્ર લખીને રજૂઆત કરી છે કે અહીંના ખેડૂતોના પાક નિષ્ફળ થઈ રહ્યા છે, જેથી સર્વેની કામગીરી હાથ ધરાય અને ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામના ખેડૂત છે. સાહેબ, અમારે આ કપાસની અંદર એટલું નુકસાન થયું છે કે આગલો પાક અત્યારે ફેલ થઈ ગયો છે. અમને સરકારશ્રીને નમ્ર વિનંતી પણ કરીએ સાહેબ કે ગયા વર્ષે પણ અમારા ખેડૂતની અંદર આ વિસ્તારની અંદર એટલો વરસાદ વહેર્યો હતો કે ખેડૂતનો 80-90% પાક નિષ્ફળ ગયો હતો. આ વખતે પણ અમને એવું લાગે છે કે 50-60 ઇંચ વરસાદ પડી ગયો છે. અત્યારે પાસતો તો વરસાદ એટલો બધો વરસે છે સાહેબ કે અમારે સંપૂર્ણ કપાસની અંદર 15-20 હજારનું નુકસાન તો અત્યારે આવી જ ગયું છે સાહેબ. ને આ કપાસ હવે પૂરો થવાની તૈયારી છે, તો અમે સરકારને નમ્ર વિનંતી કરીએ કે ખેડૂત ઉપર થોડુંક ધ્યાન દે અને ખેડૂતને સહાય આપવામાં આવે એવી અમારી નમ્ર વિનંતી કરવામાં આવે છે સાહેબ. આજુબાજુના પ્રશ્નાવડા ગામ, પછી લોઢવા હોય, વડોદરા ઝાલા હોય, પછી ઉમરી હોય, મોરાસા હોય, છગ્યા હોય, આ બધા ગામડાની અંદર સુત્રાપાડા તાલુકાની અંદર મોટા મોટું નુકસાન સાહેબ થયું છે વરસાદથી. કપાસમાં શું નુકસાન હાલ જોવા મળે? કપાસમાં સાહેબ અત્યારે જો પહેલાંના જે ફાલ આવવાની તૈયારી હતો અત્યારે એ પોઝિશન પૂરી થઈ ગઈ છે, એને વરસાદીએ પૂરો કરી દીધો છે સાહેબ. એમાં એક પણ હવે થાલ લઈ શકાય એમ નથી. સરકાર પર સાહેબ શું માંગ કરી રહ્યા? સરકાર સાહેબ પણ અમે સહાયની માંગણી કરીએ છીએ સાહેબ કે અમને ફરીવાર બેઠા થવા કરવા માટે મદદ કરે.